નર્મદા જિલ્લાના 800થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા 1000થી વધુ વૃક્ષો વાવીને મિયાવાકી વન રેવા વનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માખે નામ પર અભિયાનને આગળ વધાવવા જિલ્લાના 800થી વધુ પોલીસ કર્મીઓએ 1000થી વધુ વૃક્ષો વાવી ઉછેરી વટવૃક્ષ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેનું આજરોજ રેવા વનનું પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બાબતે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહે જણાવ્યું હતું કે આ મિયાવાકી ફોરેસ્ટ નાની જગ્યામાં બહુ ગીચ જંગલ ઊભું થાય છે, જે જિલ્લામાં જોયું ખૂબ સુંદર બનાવાયું છે. ખરેખર આજના ગ્લોબલ વોર્મિંગની અસરો સામે આ જંગલો પ્રકૃતિને બચાવવાનું કામ કરશે, જેનાથી આપણે માનવો સહિત પશુ પંખીઓ પણ જીવજંતુઓ પણ સુરક્ષિત રહેશે. ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસની કામગીરી ખૂબ સુંદર છે અને રાજ્યની બોર્ડરનો આ જિલ્લો છે, ત્યારે પ્રોહિબિશનના કેસ હોય કે નાર્કોટિક્સના કેસ હોય કે સાયબર ક્રાઇમના કેસો કરી ડિટેક્ટ કરી મુદ્દામાલ કબજે કરાવવાની ઘણી સારી કામગીરી હોવાનું તેમણે જણાવ્યું હતું. તો જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક વડોદરા શહેર સંદીપસિંહ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા, જેમનું સ્વાગત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે અને અન્ય પોલીસ અધિકારીઓએ પાઠ્યપુસ્તકો દ્વારા કરી એક નવા અભિગમની શરૂઆત કરી હતી અને આ પાઠ્યપુસ્તકો ચિલ્ડ્રન હોમના બાળકોને ભણવા માટે તેમના સ્ટાફને આપવા માટે આવ્યા હતા. આ અભિગમને પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહે ખૂબ વખાણ્યો હતો, ત્યારે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આવેલા IGP સંદીપસિંહે સાગબારા તિલકવાડા બે પોલીસ સ્ટેશનોની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ત્યાં તેમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 દિવસથી વડોદરા રેન્જ IG તરફથી કચેરી તરફથી એટલે મારા તરફથી નર્મદા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન લેવામાં આવી રહ્યા છે. એમાં અમે વિવિધ બ્રાન્ચોની મુલાકાત સાથે સાથે બે પોલીસ સ્ટેશનની પણ વિગતવારની સમીક્ષા મારા દ્વારા કરવામાં આવી છે, જેમાં તિલકવાડા પોલીસ સ્ટેશન અને સાગબારા પોલીસ સ્ટેશન છે. એ સિવાય આપણે સેરીમોનિયલ પરેડથી માંડીને સ્પોટ ડ્રિલ અધિકારીઓની અને વિવિધ ઇવેન્ટ્સ જે લો એન્ડ ઓર્ડર લગતા ઇવેન્ટ્સ છે અને પોલીસની તૈયારી શું છે એની સમીક્ષા આખા દિવસ પોલીસ હેડક્વાર્ટરમાં કરવામાં આવી છે. એમાં પણ મને કહેતા આનંદ થાય છે કે ખૂબ સારી પોલીસની તૈયારી છે અને દરેક પહેલુંને દરેક પાસાઓને આવરીને એ લોકો તૈયારી કરી રહ્યા છે અને પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. એ પછી જિલ્લા કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સના પણ આયોજન કરવામાં આવ્યા, જેમાં દરેક પોલીસ સ્ટેશનની અને દરેક બ્રાન્ચની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. એમાં પણ મને કહેતા ખૂબ સંતોષ થાય છે કે આપણે ગયા વર્ષની સરખામણી અગર ચર્ચા કરીએ તો આ વર્ષે જે શરીર સંબંધી ગુના છે એમાં 18% ઘટાડો થયો છે, મિલકત સંબંધી ગુનામાં 37% ઘટાડો છે, પ્રોહિબિશનના કેસમાં 35% વધાર્યો છે. એ સિવાય જે સરકારશ્રીના જે સૂચના મુજબ એક પ્રોગ્રામ 13 તુચકો અર્પણ ચાલુ છે એના અનુસંધાનમાં નર્મદા પોલીસ દ્વારા 111 જેટલા મોબાઈલ ધારકોને એના મોબાઈલ પરત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીશ્રીની જે યોજના છે એક વૃક્ષ મા કે નામ, એના અનુસંધાનમાં એક રેવા વનનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં 1000થી વધારે વૃક્ષોને મેવાકી કોન્સેપ્ટથી રોપવામાં આવી રહ્યા છે. એના માટે હું જિલ્લાના SPને ખરેખર અભિનંદન આપું છું. 13 તુચકના અર્પણ પ્રોગ્રામ આવનાર સમયમાં પણ ચાલુ રહે એના માટે પણ આપણે ડિસ્કશન કર્યા છે અને એના માટે પણ હું SPશ્રીને અભિનંદન આપું છું. આપણે છેલ્લા 1 વર્ષમાં 30થી વધારે નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં આવ્યા છે. જે હમણાં ચૂંટણી થઈ છે એ ચૂંટણી એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી છે, એમાં યોગ્ય અટકાયતી પગલાંથી માંડીને અને હથિયાર જમા કરવાની કામગીરી ખૂબ સંતોષકારક નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. લગભગ 62 જેટલા ખોયેલા ગુમ થયેલા માણસોને સ્ત્રી પુરુષ બાળકો મળીને 62 જેટલા માણસોને નર્મદા પોલીસે પરત લાવ્યા છે, એ પણ સરાહનીય કામગીરી છે. ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી ચાલતી રહે એ હું આશા રાખું છું. ઇવન જે સાયબર ફ્રોડમાં જે રકમ એ લોકોના ખાતે ફ્રોડ થઈ જાય છે એમાં પણ મોટા ભાગની રકમ જે છે એ પરત કરવામાં આવી છે, બાકીની રકમનો પ્રોસીજર અત્યારે ચાલુ છે. એ સિવાય આપણે આવનાર સમયમાં જે કંઈ આયોજન આ જિલ્લામાં થવાના છે એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. મારા દ્વારા દરેક બ્રાન્ચોની દરેક શાખાઓની નોટ રીડિંગ કરવામાં આવી છે, એમાં જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવે છે, એની પૂર્તતા પણ નર્મદા પોલીસ મહિનાની અંદર કરશે એવી અમે સૂચના કરી છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.